ગુજરાત રાજ્યના દરિયા કિનારે આવેલ દીવ અને ઉનામાં રાત્રે તોકતે વાવાઝોડું ટકરાયું હતું, જેના કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાવાઝોડાની અસર જોવા મળી હતી. તો આ તરફ બનાસકાંઠા જિલ્લામાં પણ વાવાઝોડાના કારણે ગત મોડી રાત્રિથી જ તેની અસર જોવા મળી હતી. બનાસકાંઠા જિલ્લામાં ગત મોડી રાત્રેથી જ અનેક તાલુકાઓમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. ગુજરાત સરકાર દ્વારા પણ વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ જિલ્લાઓને સૂચના આપી દેવામાં આવી છે, જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ વાવાઝોડાને પહોંચી વળવા માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ગત મોડી રાત્રિથી શરૂ થયેલા વરસાદના કારણે અનેક વિસ્તારોને હાઈ એલર્ટ કરી લોકોને સુરક્ષિત વિસ્તારોમાં ખસેડવાની તજવીજ હાથ ધરી છે. વાવાઝોડાની અસર હવે ધીરે ધીરે વધી રહી છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણ બાદ આજે વહેલી સવારથી ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં રહેતા લોકોને જાનમાલને નુકસાન ન થાય તે માટે તંત્ર દ્વારા 400 જેટલા લોકોનું સ્થળાંતર કરાયું છે. સુઈગામ અને વાવ પંથકના રાધાનેસડા, ચોથાનેસડા સહિત આજુબાજુના 6 જેટલા ગામોના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા અને મજૂરી અર્થે બહારથી આવેલા 400 જેટલા લોકોને નજીકની શાળાઓમાં સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તેમજ આ તમામ લોકોને રહેવાની જમવાની પૂરતી વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. જ્યાં સુધી વાવાઝોડાની અસર પૂરી ન થાય ત્યાં સુધી આ તમામ લોકોને સલામત સ્થળે રહેવા માટેની સૂચના અપાઈ છે. આ સિવાય સરહદી વિસ્તારમાં આવેલ તમામ ગામડાઓમાં પણ વાવાઝોડાની અસરના કારણે લોકોને સલામત સ્થળે રહેવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. ચક્રવાત બનાસકાંઠા જિલ્લામાં આવનારું છે તેના આગોતરા આયોજન રૂપ આજે અહીંયા ચોથા નેસડાની જે શાળામાં જે લોકોને ઇવેક્યુએટ કરેલા છે એ લોકોને સ્થળ વિઝિટ કરી અને કોવિડની ગાઈડલાઇનનું પાલન થાય તેમજ એ લોકોને ત્યાં જમવાની અને પાણીની બધી સુવિધા બરાબર છે કે નહીં એ ચેક કરવામાં આવ્યું. મોર ધેન 150 કરતાં પણ વધુ લોકો અહીંયા આશ્રય લીધેલો છે. આના સિવાય રાધન મેસડા કુંડાળિયા એ મળીને જે સોલર પ્લાન્ટમાં જે લેબર્સ હતા એ બધા થઈને 400 વધુ લોકોને ઇવેક્યુએટ કરીને શાળાઓમાં એને અત્યારે આશ્રય લીધેલો છે. વાવ તાલુકામાં જે તંત્ર છે એ પૂરી રીતે સજ્જ છે અને અત્યાર સુધીની બધી જ પૂર્વ તૈયારી કરી લીધેલી છે, એટલે ચક્રવાત આવે એ પહેલાંની બધી જ તૈયારી વાવ તાલુકામાં થયેલી છે.